સાધનામાં લીન બનેલા કમઠે જોયું, ઓ ગયા જન્મનો આજ મારો વૈરી ઢોંગ કરે છે, હમણાં એનો ઢોંગ ખુલ્લો કરી દો. ભર દિવસે અને રાત્રિ વિકુર વિતરી, આકાશમાં કાળા ડિબાંગ વાદળ છવાઈ ગયા, ઘનઘોર વીજળીઓ ચમકવા લાગી છે અને ઉપરથી વરસાદની ધારા શરૂ થઈ છે. તમે ધારો છો એવો આ વરસાદ ન હોય, ઉપરથી છરી ભાલા પડે અને જે પીડા થાય એના કરતા પણ ઘોર પીડા આ વરસાદના પાણી જ્યારે પડે છે ને ત્યારે થાય. દૈવી માયા છે ને, એની પાણીના ધાર તીક્ષ્ણ હોય છે, પડે અને શરીર ફાટી જાય છે, અને એની વચ્ચે પણ પ્રભુ ઉભા છે. સાધના સહન કરી રહ્યા છે. પ્રત્યેક પરમાત્માનો સંદેશ છે, સામો થાય આગ તમે થજો પાણી, એવી છે મારા પ્રભુની વાણી. આગની સાથે ક્યારેય આગ ના બને, સાચું બોલો. તમે ગાડી ચલાવતો અને સામેથી કોઈ ફૂલ લાઇટમાં આવતો હોય તો તમે તમારી લાઇટ ફૂલ રાખો કે ડીમ કરો? ડીમ કરી. દેવની લાઇટ ફૂલ હોય તો શું થાય? એ જ કહું છું, ઘરમાં કોકની લાઇટ ફૂલ થાય તો તમારી ડીમ કરી દેવાની. તમને ખબર છે પહેલાના કાળમાં ઘર બનાવતા ને નળિયા ઉપર હતા, આજના જેવા ધાબા નહીં, નળિયા, છાપરું પણ નહીં હોય, નળિયા. સહીજો જોયા નળિયા, એક ઊંધું એક ચત્તુ, એક ઊંધું એક ચત્તુ, એ ચત્તુ છે ને બે ઊંધાને પકડી રાખે, હલવાનો કે ગમે તેવા વાવાઝોડો આવે તોય, એક ઊંધું એક ચત્તુ, એક ઊંધું એક ચત્તુ. ઘરમાં કોઈ એક ઊંધો ચાલે ને તો આપણે ચત્તા થઈ જવું. ઘર બનાવતા આવડે છે, ઘરમાં રહેતા નથી આવડતું, ઘર ચલાવતા નથી આવડતું. એક ચત્તુ બે ઊંધાને ભારે પડે, બે ઊંધાને પકડી રાખે. પરિવારમાં બે જણા ઊંધા હોય ને ત્યાં સુધી એક ચત્તો પહોંચી વળે છે, ચિંતા નહીં કરવાની. પ્રભુનો આ સંદેશ છે. દુનિયાનો સંદેશ શું છે? જગતનો ટીટ ફોર, જેવા સાથે થાય તેવા થઈએ તો ગામ વચ્ચે. ઓહો, કેટલી બધી કહેવતો આવડે છે. જગતનો આ સંદેશ, જગતપતિનો સંદેશ આજ, આજના અઠમ. ખરેખર જો તમે અઠમ દિલથી કર્યો હો, કાલે બહાર નીકળશો કોઈ પૂછશે ક્યાં પાયા, હા 300 રૂપિયાનું કવર મળ્યું, એ પાયા. અમે યોગીનગરમાં વર્ષો પહેલા અમે બંને ભાઈ મારે જે અઠમ કર્યા, 500 અઠમ થયા હતા. પછી વીઆર કરીને અમે મલાડ પહોંચ્યા, એક પરિચિત ભાઈ બહાર મળ્યા, મને કે મારા સાહેબ જિંદગીમાં ત્યારે મેં પહેલી જ વાર અઠમ કર્યું છે. જેને પહેલી વાર અઠમ કર્યો આંગળી ઊંચી કરો. વાહ, અમારા કપાસી લાગતું નથી અઠમ કર્યું, ઘરવાળાને પૂછવું પડશે, કહ્યો તો છે તો કાલે 5 ના આપી દઉં. ઘા ભેગો ઘસરકો. જીવનમાં પહેલી વાર આ બાળક જુઓ, આજે તબિયત સારી નથી તો પણ નક્કી જ કહ્યું છે કે મેં અઠમ લીધો છે. આજે બપોરે તમે લોકો ઘરે જઈને સુઈ જવાના, આ બાળક 3 વાગે એક્ઝામ આપવાનું છે, સ્કૂલની એક્ઝામ છે. તો ઇન્ટરનેશનલ એક્ઝામ છે, આ તો બધા ઇન્ટરનેશનલ લોકો છે, એક્ઝામ હોય ઇન્ટરનેશનલ થઈ ગઈ છે. હા, પણ ટોટલ સોશિયલ એક્ઝામ અને અઠમ. તમારા દીકરાની હોય સ્કૂલની એક્ઝામ અને અઠમ કરવા માંગતો હોય, કરવા દો ખરા. એની મમ્મીને ધન્યવાદ છે કે એને અઠમ કરાવે છે. શું વાત ચાલતી હતી આપણી? હા, મુંબઈ મલાડ વાળા ભાઈ, સ્ટોરી યાદ રહી જાય ને ભાઈ, મુંબઈ બહુ યાદ રહી. મને કહે કે મારા સાહેબ જિંદગીમાં પહેલી વાર અઠમ કર્યો. મેં બહુ સરસ. પછી મેં ધીરે રહીને પૂછ્યું ક્યાં પાયા? મને 250 રૂપિયાનું કવર પાયા, મરી ગયા. પછી મેં થયું કે આ સમજાય નહીં. મેં પૂછ્યું ક્યાં ખોયા? મને કે સાહેબ પોસ્ટ 10મી નો દિવસ હતો, મારા સાહેબ સ્નાત્ર ગોઠવ્યું હતું,
એટલી મજા આવી. અમે તો ઘરે જઈ સ્નાન કરી સારા કપડા પહેરી કે આજે ચાર કલાકની ભક્તિ છે, આપણે બેસીએ, શૂટ બૂટ પહેરીને અમે ગયા. કાર્યક્રમ પૂરો થયો, નીચે ઉતર્યા, મારા 2000 બાટાના બૂટ હતા એ ગયા. ક્યાં ખોયા, ક્યાં પાયા, ક્યાં ખોયા? સાચો જવાબ શું છે? ક્યાં પાયા. આજથી નક્કી કર્યું, હવે માથું ફેરવીને વાત નહીં કરતા, એ પાયા.